યુરોપના તમામ દેશો હોય, નાટોના 30 સભ્ય દેશો હોય કે પછી જગત જમાદાર અમેરિકા હોય, એક રશિયા સામે તે તમામનું એક ઢીલું પોચું જે વર્તન જોવા મળી રહ્યું છે તેની પાછળનું કારણ શું છે તેના ઉપર આગળ આપણે જયદેવભાઈ વાત કરીશું, આપ જોડાયેલા રહેજો. પરંતુ તે પહેલા એક નજર કરી લઈએ કે યુદ્ધનો જ્યારે આજે 11મો દિવસ છે ત્યારે 11મા દિવસે ત્યાં શું પરિસ્થિતિ છે, શું અપડેટ મળી રહી છે. રશિયા યુક્રેન વચ્ચે 11મા દિવસે વધુ ખાના ખરાબી સર્જાય, વધુ ખુવારી સર્જાય તેવી શક્યતાઓ પૂરેપૂરી જોવા મળી રહી છે. યુક્રેનના ઇરપિન શહેરમાં રશિયા દ્વારા ફરી એકવાર બોમ્બ વર્ષા શરૂ કરી દેવામાં આવી છે. રશિયાની સેનાએ માર્યુપોલમાં ગોળીબાર તેજ કરી દીધા હોવાની દાવો એક વખત એક માર્યુપોલના મેયર દ્વારા કરવામાં આવ્યો. રશિયાના 10,000થી વધુ સૈનિકોને ઠાર કરવામાં આવ્યા હોવાનો યુક્રેન તરફથી દાવો કરવામાં આવ્યો છે. સામે યુએને પુષ્ટિકરણ આપ્યું છે કે યુક્રેનના 350થી વધુ નાગરિકો રશિયાના હુમલામાં મોતને ભેટ્યા છે. આ સાથે યુક્રેનના ત્રીજા ન્યુક્લિયર પાવર પ્લાન્ટને કબજો કરવાની તૈયારીમાં અત્યારે રશિયન સેના સતત આગળ વધતી જોવા મળી રહી છે. બીજી તરફ યુક્રેન રશિયા વચ્ચે સોમવારે એક ત્રીજા તબક્કાની પણ ડેલિગેશન વચ્ચે બેઠક મળવાની છે અને આ બેઠકમાં આખરે શું નિર્ણય લેવાય છે તે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. રશિયાને યુક્રેન તરફથી જડબાતોડ જવાબ લુહાન્સ્કમાં આપવામાં આવ્યો છે. રશિયાના કાફલા ઉપર જોરદાર હુમલો યુક્રેનના સૈનિકો તરફથી કરવામાં આવ્યો. રાજધાની કીવમાં મોટો હવાઈ હુમલો થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવાઈ રહી છે, કારણ કે કીવને રશિયન સૈનિકો તરફથી ચારે બાજુથી ઘેરી દેવામાં આવી છે. હવે યુદ્ધની 10 મોટી વાતો પર નજર કરી લઈએ. જેમાં અમે આઝાદી માટે લડીશું, કોઈની સામે નહીં ઝૂકીએ તેવું ઝેલેન્સ્કીનું કહેવું છે. ઇઝરાયલના પીએમ નફતાલી બેનેટ પુતિન સાથે મુલાકાત કરી, ઝેલેન્સ્કી અને બાઇડન વચ્ચે પણ ફોન પર 30 મિનિટ વાતચીત. રશિયાના 1.5 લાખ સૈનિકોએ કીવને ઘેર્યું હોવાનું અમેરિકાનું રક્ષા મંત્રાલયનું નિવેદન. વિઝા અને માસ્ટર કાર્ડે રશિયામાં તમામ લેવડ દેવડ બંધ કરી. અમેરિકા બ્રિટને ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી અને નાગરિકોને રશિયા છોડી દેવા માટે કહ્યું છે. યુએસના સેક્રેટરી તો આપણે જણાવી દઈએ કે આ તમામ મોટી વાતો છે જે યુદ્ધની જે અમે આપને બતાવી રહ્યા છીએ. અને યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધની પળે પળની અપડેટ અમે આપના સુધી પહોંચાડતા રહીશું. હા, રોકાઈએ એક બ્રેક માટે.